અલ્ટિમેટલી બહુ જ એક્સાઇટેડ છે કે આજે અમે અહીંયા તમારી સાથે વાત કરી રહ્યા છીએ, બીકોઝ તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કામ કર્યું છે અને તમારી જે લેટેસ્ટ ફિલ્મ છે જે એક બહુ જ પ્રેસ્ટિજિયસ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે, તો એના એની જ વાત કરવા માટે ભેગા થયા છે. તો ત્યાંથી જ શરૂઆત કરીએ. વાય ધીસ ફિલ્મ? હા, એક્ઝેક્ટલી. આઈ મીન, થેન્ક યુ ફોર હેવિંગ મી. છેલ્લો શો જે છે, ઓફકોર્સ અત્યારે ઘણા બધા ડ્યુરિંગ ધીસ વેરી ટફ ટાઈમ, યુ નો, સારામાં સારા અમારે માટે તો અમારી ટીમ માટે એ ન્યૂઝ હતા કે અમે પેલું એવું વિચાર્યું કે અમારે વર્ચ્યુઅલ ફેસ્ટિવલમાં નથી જવું. ઘણા બધા વર્ચ્યુઅલ ફેસ્ટિવલ, કાન ફેસ્ટિવલ થયો, બર્લિન થયો હમણાં, અને અમે જોયેલું કે અમારી ફિલ્મ એવી છે એ આના વિષયની અગેન્સ્ટ જશે. યુ નો, ઇટ વિલ બી અગેન્સ્ટ ધ સબ્જેક્ટ, બીકોઝ ધીસ સેલિબ્રેટ સિનેમા કલ્ચર, સિંગલ સ્ક્રીન, અને ઇટ્સ અ પોઝિટિવ ફિલ્મ. તો વી વર વન્ડરિંગ, ભાઈ ક્યારે આપણો વારો આવશે? આખી દુનિયા બદલાઈ ગઈ છે, થિયેટરો બંધ છે. તો લકીલી આ રોબર્ટ ડેનિરો અને ટ્રાઇબેકા ફિલ્મ ફેસ્ટિવલની ટીમ, એ બધાએ પ્રિવ્યૂ કર્યો ફિલ્મનો. અમે વી આર સ્ટીલ કમ્પ્લીટિંગ ધ ફિલ્મ, બટ ઇન્સ્ટન્ટલી દે વર ધ ફર્સ્ટ ઓડિયન્સ. એ લોકોએ કીધું કે વાવ, ધીસ ઇઝ એક્ઝેક્ટલી દુનિયાને જરૂર છે આજે. સિમ્પલ, ઇનોસન્ટ, યુ નો ફિલ્મ, ટોક અબાઉટ નેચર, ફ્રેન્ડશીપ, ફેમિલી, એન્ડ ગીવ હોપ. વી ડો, અમારે કોઈ ડાર્ક નથી જોતી ફિલ્મ, સો ધીસ ફિલ્મ ગીવ્સ અસ હોપ, યુ નો. એન્ડ સો વેન ધે સેડ ઓલ ધોઝ વર્ડ્સ, યુ નો, ઇટ ફેલ ફર્સ્ટ ટાઈમ વેરી સુધિંગ. કારણ કે અમે બે વર્ષથી આ ફિલ્મની પાછળ લાગ્યા છીએ. શૂટિંગ વોઝ વેરી ડિફિકલ્ટ. લિટરલી આ ઇન્ડિયામાં લોકડાઉન થયું એની પહેલા જ અમે શૂટિંગ કમ્પ્લીટ કર્યું માર્ચમાં, તો બચી ગયા. અને ફ્રાન્સમાં એનું પોસ્ટ પ્રોડક્શન, એડિટિંગ, મિક્સિંગ, મ્યુઝિક બધું પણ ડ્યુરિંગ લોકડાઉન ઇટ સ્ટાર્ટેડ, ઇટ શટ ડાઉન, વી સ્ટાર્ટેડ અગેન, એવું બધું થયું. સો દેટ વોઝ અ ફર્સ્ટ ગુડ ન્યૂઝ કે 10 જૂને ન્યુયોર્કમાં આટલી પ્રેસ્ટિજિયસ જગ્યાએ, જ્યારે અત્યાર સુધી ઓપનિંગ ફિલ્મ સ્પોટલાઇટ હંમેશા અમેરિકન સ્ટુડિયો મૂવી હોય છે, અને પહેલી વાર એક ફોરેન ફિલ્મ, દેટ ટુ ગુજરાતી પિક્ચર, ઇન્ડિયન પિક્ચર. સો ઓફકોર્સ વી વર થ્રિલ્ડ, એન્ડ ઇટ્સ અ ગ્રેટ ન્યૂઝ ફોર લોટ અમંગ ધીસ ટફ ટાઈમ. એનીવે, તો ફિલ્મ એની વિશ, ઇટ્સ અ થોડીક ઓટોબાયોગ્રાફિકલ છે, ઇન્સ્પાયર્ડ ફ્રોમ માય ઓન ચાઇલ્ડહુડ. જ્યારે હું કાઠિયાવાડમાં એક ગીર વેરાવળ લાઈન ઉપર, ખીજડિયા જંકશન કરીને નાનું સ્ટેશન છે, તો બેઝિકલી આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ અરાઉન્ડ ધેર. મારા ફાધરનો ટી સ્ટોલ હતો, તો ત્યારથી જ્યારે મેં પહેલી ફિલ્મ જોયેલી વેન આઈ વોઝ 8 યર ઓલ્ડ, ત્યારથી ચસ્કો લાગી ગયો એમ કહીએ ને ગુજરાતીમાં પિક્ચરનો, હજી સુધી ઉતર્યો નથી. અને તો છેલ્લો શો ઇઝ અબાઉટ ધેટ એડવેન્ચર, યુ નો, વોટ વી લિવ્ડ ધ સ્કિડ. સો વાર્તા કેવી રીતે અમે કરતા, અને કેવી રીતે સ્કૂલમાં ગોળી મારીને પિક્ચર જોવા જતા, અને આખું ત્યારનું જે એક સિંગલ સ્ક્રીનનું એટમોસ્ફિયર હતું, પ્રોજેક્ટર રૂમ, 35mm પ્રિન્ટ આવતી જતી, પિક્ચરો બદલાતા, અને એમાં એક છોકરો છે સમય, અને એની જે ફ્રેન્ડશીપ થાય છે પ્રોજેક્ટર ઓપરેટર જોડે, કારણ કે એની આગળ પૈસા તો હોતા નથી, તો એનું એ સ્કૂલનું લંચ બોક્સ એને ખવડાવે રોજ, અને એને મફતમાં પેલો જોવા દે પિક્ચર પ્રોજેક્શન રૂમમાંથી, અને એમાંથી આખું એક ઓબ્સેશન જે શરૂ થાય છે, અને એમાં એમાં ફ્રેન્ડશીપ ને સેક્રિફાઇસ ને બધી. અને ઇન સેન્ટર ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણે એક ઇન્ડિયામાં એક જુગાડુ સ્પિરિટ છે, કે આપણી આગળ અમારી ફિલ્મની ટેગલાઇન છે, વેન યુ હેવ નથિંગ, નથિંગ કેન સ્ટોપ યુ. સો એટલે ધીસ, આ બધી છોકરાઓ આગળ છે નહીં કંઈ, અને એ લોકોને પ્રોજેક્ટર કરવું છે, ફિલ્મ દેખાડવી છે, પોતાનું ફિલ્મ થિયેટર બનાવવું છે, ફિલ્મ શો કરવા છે. તો એ લોકો બધું ભંગારમાં શોધી શોધીને, યુ નો, વેર હાઉસ, જંકયાર્ડ બધું રિસાયકલ કરે, સાયકલના પૈડા અને તૂટી ગયેલો સંચો અને જૂના માચ બોક્સ, લાઇટનો બલ્બ ને એ બધું, અને ટૂંકમાં આખું એક ઓબ્સેશન કરે. અને એના પછી ઓફકોર્સ એ લોકોના ડ્રીમ ચેલેન્જિંગ સિચ્યુએશન આવે છે, તો એની આઈ વોન્ટ ટેલ યુ એવરીથિંગ, પીપલ હેવ ટુ વોચ ધ ફિલ્મ. બટ ઇટ્સ અ, યુ નો, સેલિબ્રેશન ઓફ ફિલ્મમાં ફૂડ, ખાવાનું, ફ્રેન્ડ્સ, દોસ્તારો, ફેમિલી, કુટુંબ અને ફિલ્મ. વાવ, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે આ બધું જ આપણે અત્યારે મિસ કરીએ છીએ.
એક્ઝેક્ટલી હું કોઈકની સાથે વાત કરતી હતી કે મેં કીધું થિયેટરમાં જઈએ ને પહેલા બધી એડ આવે ને ત્યાંથી આપણે એડ પણ મિસ ના થવી જોઈએ, યુ નો, એવું કે વીક પર એડ પણ જોવી છે. સાચી વાત છે. સો યા યા બીજો ક્વેશ્ચન મને તમને પૂછવું છે કે તમે 6 બચ્ચાઓ સાથે કામ કર્યું, આમાં 6 kids, હાઉ ઇઝી ઓર ડિફિકલ્ટ ઇટ વોઝ? અને ધે ઓલ યંગ, ધે આર નોટ એક્ટર્સ, ઇફ આઈ એમ નોટ રાઈટ, મતલબ કે તાલીમ પામેલા એક્ટર્સ નથી. આઈ થિંક મોર ધેન વર્કિંગ, 6 છોકરાઓ જોડે કામ કરતા finding them was more difficult. એને શોધવા, it was a big challenge, you know. તો મારા કાસ્ટિંગ ડિરેક્ટર છે જે દિલીપ શંકર, એ પણ દિલ્હીમાં જ રહે છે અને એમણે ઘણી બધી ફિલ્મોનું કાસ્ટિંગ કર્યું છે અને એમણે મને ખબર હતી કે એક આંગલીની ફિલ્મ આવેલી અમુક વર્ષ પહેલા, લાઈફ ઓફ પાઈ, અને એના કાસ્ટિંગ માટે એને આખા ઇન્ડિયા માટે શોધ કરીને સુરજ શર્માનું કાસ્ટિંગ કરેલું. એટલે મેં દિલીપને કીધું કે ભાઈ તમે આવી જાઓ કાઠિયા, આપણે અમદાવાદથી શરૂ કરીએ. પણ અમદાવાદ બરોડા જે અમારું પહેલું કાસ્ટિંગ સેશન હતું, અમે થોડા ડિસપોઇન્ટ થઈ ગયા, કારણ કે બધા ટેલેન્ટેડ છોકરા આજકાલ મોટી સિટીઝમાં ધે વોચ ટુ મચ ટેલિવિઝન, હા, ટુ પોલિશ, એન્ડ પેરેન્ટ ટીચ ધેમ રોંગ થિંગ, યુ નો. અને તો વેન ધે કેમ, ઇવન ધ ટેલેન્ટેડ કિડ હુમ વી વુડ હેવ લાઈક, બટ યુ નો, એ બધા અમૂલ બટર ખાઈ ખાઈને, યુ નો, ચીક્સ આર રોઝી, એન્ડ સો મેં કીધું આ ધીસ કાન નોટ બી કાઠિયાવાડી વિલાવીને આવ્યો, નોબડી આઈ સો એઝ અ કિડ વોઝ લાઈક ધીસ. સો વી ડ્રોપ ધેટ હોલ થિંગ આફ્ટર કપલ ઓફ મંથ, એન્ડ અમે આખું બહુ ચેલેન્જિંગ કામ, વી સ્ટાર્ટેડ ગોઈંગ ટુ એબ્સોલ્યુટલી રિમોટ, રિમોટમાં રિમોટ કાઠિયાવાડની સ્કૂલમાં. અમારી જોડે બીજા બે ત્રણ કાસ્ટિંગ ડિરેક્ટરને જોઈન કર્યા રાજકોટથી, કચ્છમાંથી નયનભાઈ અને જેકી એક મુંબઈથી, એ બધાને અલગ અલગ જગ્યાએ મોકલ્યા સ્કૂલમાં અને અમે પણ જતા હતા. અને અમે બેઝિકલી 3,000 છોકરાઓનું આમ શોર્ટ લિસ્ટ કર્યું કે ભાઈ આમાંથી પોસિબિલિટી છે. એમાંથી 200 છોકરાને એમાંથી સેકન્ડ શોર્ટ લિસ્ટ થયું અને એમાંથી 70 છોકરાઓને અમે વર્કશોપ માટે બોલાવ્યા. એક ગીરમાં રિઝોર્ટ છે, ત્યાં બધાને ભેગા કર્યા અમુક દિવસો માટે, અને ધેર વી વોન્ટેડ ટુ સી કે આ 70માંથી આપણું હીરો નીકળશે જે એક સમયનો રોલ કરે છે અને એની ગેંગ, જેનું લાલા ગેંગ કરીને નામ છે. તો ધેટ્સ હાઉ ધ કાસ્ટિંગ વોઝ ડન, બટ ઇટ વોઝ ચેલેન્જિંગ ઇન મેની વેઝ, બીકોઝ યુ નો, અમારે એમની ફ્રેશનેસ રાખવી હતી કે એમને એક્ટિંગ નહોતું શીખવાડવું. એટલે અમે જયારે વર્કશોપ કર્યું ત્યારે વર્કશોપનું નામ પણ હતું હાઉ નોટ ટુ એક્ટ વર્કશોપ, નોટ એક્ટિંગ વર્કશોપ, બટ નોટ ટુ એક્ટ વર્કશોપ. કારણ કે, અને એની પ્રમાણે આખું જે મૂવીના કેમેરા હોય, મોટા લાઇટ, રિફ્લેક્ટર, 60-70-80 માણસની ક્રૂની સામે રોજ પરફોર્મન્સ કરવું વોઝ વેરી ડિફિકલ્ટ ફોર ધીસ કિડ. સો ઇટ વોઝ ચેલેન્જિંગ, દેટ્સ વાય વી ટુક અ લોંગ ટાઈમ ઇન કાસ્ટિંગ પ્રોસેસ. અને કાસ્ટિંગ સિલેક્ટ થઈ ગયા પછી અમે એની જોડે આ 3 અઠવાડિયાનું વર્કશોપ રાખેલું કે ધે બીકમ વેરી કમ્ફર્ટેબલ. પછી ઇટ મેન્ટ, યુ નો, કન્વિન્સિંગ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ને એવું બધું. બટ અર્લિયર એપિસોડ વેન વી સ્ટાર્ટેડ, ઘરે ઘરે ગામમાં જઈને કાસ્ટિંગ, વન ઓફ અવર કાસ્ટિંગ ડિરેક્ટર લિટરલી હેડ અ ક્લોઝ કોલ, હી કુડ હેવ ડાઈડ, એને મારી નાખ્યો હોત. કારણ કે ગામમાં એવું હોય છે કે એને જઈને કોઈ છોકરા સરસ લાગે એની જોડે વાત કરવાનું ચાલુ કર્યું, એટલે કોઈ એમ કીધું કે અરે કોઈ છોકરા ઉપાડવા આવ્યા છે, ઉપાડીને લઈ જશે. એટલે 15 માણસો આવી ગયા અને બિફોર હી કુડ એક્સપ્લેઇન એટેક, યુ નો, કે ભાઈ દાઢીવાળો બહાર ના છે, તમે છોકરા ઉપાડી જાઓ છો, અને એવું બધું ચાલ્યા કરે છે ગામડાઓમાં. એટલે એ રૂમર ફેલી ગયું કે ભાઈ કોઈ ગેંગ આવી છે છોકરા ઉપાડવા માટે, અને એ લોકો 8 વર્ષના જ છોકરા શોધે છે. તો અને આ લોકો બિચારા બહુ ગભરાઈ ગયા. અને સ્પેશિયલી અત્યારે વાતાવરણ એવું છે ઇન્ડિયામાં, આપણે જે કહીએ ને મોબ લિન્ચિંગ મેન્ટાલિટી, એટલે મારા કાસ્ટિંગ ડિરેક્ટર અમને ફોન કર્યો, ભાઈ નલીમાં હું અત્યારે મોબ લિન્ચિંગમાં આઈ એમ ઇન ધ મિડલ. એટલે વેન વી હર્ડ ધેટ વર્ડ વી સ્કોટ, ઇટ્સ આઈ એમ જસ્ટ 1 સ્ટેપ અવે બિફોર ધે કિલ મી, યુ નો, બીકોઝ મોબ આવે ત્યારે કોઈ સાંભળી જ ન શકે કશું પણ, ફિલ્મ બિલમ કાંઈ કોઈ ધેન, ઇઝ જસ્ટ ક્રાઉડ, એવરીબડી ટોકિંગ, હા મેને આ ગલીમાં જતા જોયો તો, ના ના મેને અહીંયા જોયો તો, આ કાલે રખડતો તો, કાલે એને ફોનમાં જો ફોટા પાડ્યા છે, બીજો માણસ આવીને મારવા માંડે ધડાધડ વાત કરે એ પહેલા.
અને અમારા બિચારા નયનભાઈ ને બધા ગભરાઈ ગયા, આખા ધ્રુજવા માંડ્યા. લકીલી એક કોઈ હતું, એમને ખબર હતી, એટલે પછી આખી ટેક્ટિક બદલાવી પડી એનો, કે અમે સ્કૂલના પ્રિન્સિપલ જોડે વાત કરીએ, પ્રિન્સિપલ પછી છોકરા જે ગમે એની ફેમિલી જોડે વાત, અને ફેમિલી પછી સરપંચને કે એક ભી અમારા માણસ આવશે ગામમાં, તમે પ્લીઝ, આવું કોઈ છોકરા ઉપાડવાનું પ્લાન નથી. એટલે બેઝિકલી ધો ધેટ વોઝ મોર ચેલેન્જિંગ. પછી જ્યારે અમારા આ છ છોકરાનું સિલેક્ટ જ્યારે થઈ ગયું સિલેક્શન, ત્યારે વી વર રિયલી હેપી, બીકોઝ યુ નો એ લોકોએ ખૂબ સરસ કામ કર્યું છે. હવે એ તો આ ગુજરાતની જનતાને જ આઈ વોન્ટ ધેમ ટુ ડિસાઈડ ધેટ ધે કમ ફ્રોમ સો સચ રિમોટ પ્લાસ એન્ડ સચ ટેલેન્ટ. આઈ મીન વી ફરગેટ માય ફિલ્મ. આઈ થિંક એઝ અ ગુજરાતી, એઝ અ ઇન્ડિયન, આપણને એવું લાગે, ગર્વ થાય કે ભાઈ આ છોકરા, યુ નો, એક છે મોચીનો છોકરો, એક ઓટા રિક્ષા ડ્રાઈવરનો છોકરો છે 8 વર્ષનો, અને એક છે બસ ડ્રાઈવરનો, એક છે રબારી, અને જે ટેલેન્ટ અને જે લોકોએ એડપ્ટ કરીને કરેલું છે કામ. એટલે અમારી જોડે જે ટીમ હતી એમણે તો ઘણા બધા મોટા મોટા એક્ટરો જોડે કરેલું કામ છે. ધારો કે અમારા કેમેરામેન છે, એને એનું શૂટિંગ ચાલતું જ હતું અનિલ કપૂર જોડે, એકે વર્સિસ એકે એક નેટફ્લિક્સની ફિલ્મ હતી એનું, એની પહેલા સેક્રેટ ગેમ સૈફ અલી ખાન જોડે. તો એવા મોટા મોટા ફિલ્મોના કેમેરામેન એ પણ કે ભાઈ લુક એટ. So I think we are very happy with the casting and અને એવી કોશિશ રહેશે ભવિષ્યમાં કે કેવી રીતે પણ જેને એક્ટિંગ કરિયર લેવી હોય અમે એને ઉત્સાહન ચોક્કસ આપશું. અને યુ નો વન ક્વેશ્ચન ધેટ આઈ રિયલી વોન્ટ ટુ આસ્ક યુ, કારણ કે તમે તમારો પોતાનો નાનપણથી સિનેમા પ્રત્યેનો પ્રેમ, પછી તમે વડોદરામાં ભણ્યા, ફાઇન આર્ટ્સની પાસે જતી રાજેશ્રી ટોકીઝ તો, અને યુ નો તમે એનઆઈડીમાં ગયા, અને આઈ એમ શ્યોર તમે વર્લ્ડ સિનેમા પણ જોયું છે, પણ ભારતમાં જે રીતે ફિલ્મ મેકિંગ ચેન્જ થયું છે વિષયની દ્રષ્ટિએ, મેકિંગની દ્રષ્ટિએ, સ્ટોરી ટેલિંગના જે રીતે યુ નો વેઝ ચેન્જ થયા છે, એ અંગે વોટ ઇઝ યોર કમેન્ટ? અત્યારે ધેર ઇઝ અ વેરી ગુડ ટાઈમ, જ્યાંથી ડિજિટલ આવ્યું છે, ડિજિટલ સ્ટ્રીમિંગ, ડિજિટલ ફિલ્મ મેકિંગ. એટલે એક તો ઇટ ઇઝ લાઈક ફાઇન્ડિંગ અ ફ્રીડમ ફોર કલાકાર, કે બધાને ફ્રીડમ મળી ગઈ કે હવે તમારે આગળ અત્યારે ફોન ને લેપટોપ હોય તો યુ કેન બીકમ અ ફિલ્મ મેકર. જ્યારે હું અમદાવાદમાં એનઆઈડીમાં ભણતો હતો ત્યારે આવું નહોતી સિચ્યુએશન, ઇટ વોઝ વેરી કોમ્પ્લિકેટેડ. યુ નો ઇવન 2 મિનિટની ફિલ્મ માટે પણ યુ હેવ ટુ બાય ફ્રોમ મુંબઈ, પછી લેબોરેટરીમાં મોકલવાની, અને એ પણ સાયલન્ટ. એટલે ઇટ યુઝ ટુ કોસ્ટ હ્યુજ અમાઉન્ટ ઓફ મની ટુ બી અ ફિલ્મ મેકર. સો ટુડે ફિલ્મ મેકિંગ હેઝ બીકમ એઝ ચીપ એઝ બીકમિંગ અ રાઇટર. રાઇટરને કેમ ખાલી પેન જ જોઈએ કે લેપટોપ આજના જમાનામાં, એમ અત્યારે ટૂલ્સ આર ધેર. સો દેટ આઈ સી એઝ અ બિગ ચેન્જ. સેકન્ડ, આઈ સી દેટ ધેર લોટ મોર, સિન્સ 5-6 યર લોટ મોર બોલ્ડ થીમ્સ આર કમિંગ અપ, અને ઓડિયન્સ ટેસ્ટ ઇઝ શિફ્ટિંગ ઇન ગુડ વે, યુ નો. બટ where I see problem, atyare juni mentality is not with filmmaker, not with storyteller, not with writer. There are just so many talented filmmaker atyare India ma, keni Gujarat, Assam, Manipur, yeah. Amazing talent, writer, and you know, they can make better film than anyone in Bollywood. That I have total confidence because I have met them, I have seen their work. 4 minute 5 minute koi પૂરી ફિલ્મ બનાવેલી છે. વોટ ઇઝ નોટ ચેન્જ એન્ડ વેર ઇટ્સ મોનોપોલાઇઝ ઇઝ ધીસ વોટ વી કોલ એક્ઝિબિશન એન્ડ અ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર. એટલે કે થિયેટરના માલિકો અને જે પિક્ચરનું ડિસ્ટ્રીબ્યુશન કરે એ લોકોને હજી મોટા 5 ખાનની પિક્ચર જોઈએ છે, અને એના સિવાય એમને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને તો ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ બિગ પ્રોબ્લેમ. ફિલ્મ તો બનાવો પણ તમે દેખાડો ક્યાં? એટલે એ ફિલ્મના પ્રમોશન માટે નથી બજેટ હોતું, નથી સિનેમા હોલ એને રિલીઝ પણ કરે તો પણ શો પણ બપોરના આપે, સારા શો નો આપે. એટલે એ એક ડિસ્ટ્રીબ્યુશનનો એક બહુ જ પ્રોબ્લેમ છે, અને એ લોકોએ અનુમાન કર્યું છે કે લોકોને આ જ જોવું છે. પણ આજના જમાનામાં જ્યારે મલ્ટીપ્લેક્સ હોય, જ્યાં 5-5, 6-6 સ્ક્રીન હોય, તો ઠીક છે, મોટા હોલમાં તમે દેખાડો બધી મોટી ફિલ્મો, જે પણ એક ફિલ્મનું રિસ્ક લઈ, અને તો મને એમ લાગે છે ઓડિયન્સ છે. અને એનું એનું રીઝન એટલા માટે છે કે હવે એ લોકોને ખબર પડી, થેન્ક્સ ટુ પેન્ડેમિક,
કે આપણે આટલું કોરોનાની જરૂર પડી, આટલા લોકો મર્યા, ક્યારે લોકોને ખબર પડી કે આ તો લાખો લોકો સબસ્ક્રાઇબ કરે છે એમેઝોન પ્રાઇમને, નેટફ્લિક્સને, બધા સબટાઇટલ વાળી ફિલ્મો જોવે છે, તામિલ ફિલ્મો જોવે, ગુજરાતમાં કોઈ મલયાલમ ફિલ્મ જોવે, પંજાબમાં કોઈ જોતું જ નહોતું. અત્યારે એવરી ડેટા શોઝ કે પંજાબ ઇઝ લુકિંગ એટ હાઈએસ્ટ નંબર ઓફ તામિલ, તેલુગુ એન્ડ મલયાલમ ફિલ્મ. યુ નો ધ દૃશ્યમ ટુ આખા ઇન્ડિયામાં ઓડિયન્સ છે. બાહુબલીનું પહેલું તામિલ વર્ઝન ઇઝ હાઈએસ્ટ વોચ ઇન નોર્થ ઇસ્ટ. તો આ એક એકું રિવોલ્યુશનથી એ લોકો હલી ગયા કે ભાઈ આ તો આપણે ખોટા સમજતા હતા. ઓડિયન્સ, ઇન્ડિયન ઓડિયન્સ અત્યારે એજ્યુકેટેડ છે, સ્માર્ટ છે, એક લેવલ ઉપર છે જે ફોન વાળી ઓડિયન્સ. એટલે સો બેઝિકલી આઈ હોપ ધીસ બ્રિંગ સમ ચેન્જ, યુ નો દેટ ઇઝ ધ ઓનલી થિંગ આઈ ફીલ દેટ ડિસ્ટ્રીબ્યુશનમાં ચેન્જ ઇઝ રિક્વાયર્ડ. અને મોનોપોલી જે છે થિયેટર વાળાઓની અને એક્ઝિબિશન ઉપર, અને એ લોકોનું હજી થોડુંક થિંકિંગ યુનો આઉટડેટેડ છે. એ લોકોને ડર લાગે કે ના આવું કોણ જોવા આવશે એમ પિક્ચર, પણ એ લોકો થોડા કરેજિયસ થાય અને એ કેન ચેન્જ, કારણ કે વર્લ્ડવાઇડ એ થયું છે. વર્લ્ડવાઇડ ઇટ હઝ હેપન, યુનો ઇટ હઝ હેપન ઇન અમેરિકા, યુનો દેર આર બ્રેક અવે ફિલ્મ વિચ હેવ ડન બિગ, સો ઇટ હઝ હેપન ઇન યુરોપ, ઇન જપાન, યુનો અધરવાઇઝ આવી પેરેસાઇટ જેવી ફિલ્મોને આટલા બધા ઓસ્કાર મળીને અબજો કરોડની બોક્સ ઓફિસ ન થઈ હોત જો એ લોકોએ રિસ્ક ન લીધું હોય. અને એ રિસ્ક કોર્પોરેશન જ લીધેલું. પેરેસાઇટ કરી જે સાઉથ કોરિયન ફિલ્મ છે, ઇટ વુડ હેવ ગોન નો વેર, બટ ઇફ યુ લુક એટ ધ હિસ્ટ્રી, એક કંપની છે સીજે એન્ટરટેનમેન્ટ સાઉથ કોરિયાની, અને એના મેઇન ઇન્વેસ્ટર છે સેમસંગ. સેમસંગ ઇઝ ધ બિગેસ્ટ કંપની, યુ નો ઇટ વિલ બી એઝ બિગ એઝ રિલાયન્સ ઇન સાઉથ કોરિયા. એન્ડ ધે સેડ આખી દુનિયામાં ધીસ ઇઝ ધ ચાન્સ, વી વિલ પુટ એવરી ડોલર વી હેવ બિહાઇન્ડ, યુ નો એન્ડ કેમ્પેઇન, 6 મહિના સુધી કેમ્પેઇન કેમ્પેઇન કેમ્પેઇન. અને સો વોટ વોટ હેપન ઇટ્સ નોટ ધેટ ધે ચીટેડ પીપલ, એ લોકોએ ખૂબ પ્રમોશન બુસ્ટ કર્યું, પણ વેન પીપલ સો ધ ફિલ્મ ધે સે અરે આ તો સરસ ફિલ્મ છે, આ તો આપણને ખબર જ નથી આવી દુનિયા સાઉથ કોરિયામાં છે આવી રીતે. પેરેસાઇટ, યુ નો નાવ ઇફ યુ લુક એટ પેરેસાઇટ, ઇટ કુડ હેવ બીન ઇઝી બી એન ઇન્ડિયન સ્ટોરી. Absolutely, you know, it could have happened in Delhi, Kothi, you know. Anywhere. So yeah. Anywhere. So I feel that way, કે આપણે અત્યારે એક્ઝિબિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર કરીએ તો વી હેવ અ મચ બેટર ચાન્સ. અને વોટ નેક્સ્ટ ફોર યુ? નેક્સ્ટ આઈ એમ જસ્ટ થિંકિંગ, ઓફકોર્સ અત્યારે જે બધા પ્લાન હતા બધું અપસાઇડ ડાઉન થઈ ગયું છે, આખી દુનિયા અપસાઇડ ડાઉન થઈ ગઈ. તો જે પહેલા પ્લાન હતા એ કોરોના પહેલાના હતા, હવે વી હેવ ટુ એડેપ્ટ ટુ ધ સિચ્યુએશન. 60% થિયેટર વર્લ્ડવાઇડ બંધ છે અત્યારે, ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ગોઈંગ થ્રુ બેડ ટાઈમ એનીવે, બટ આઈ એમ સો નાવ કોન્સન્ટ્રેટિંગ ઓન રાઇટિંગ એન્ડ ડેવલપિંગ પ્રોજેક્ટ. તો બે ટાઈપના પ્રોજેક્ટ છે, એક છે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોજેક્ટ, યુ નો બિગ બજેટ હોલિવુડમાં, યુ નો એક એનો પ્લાનિંગ, અને એક એવી જ રીતે હિન્દી ફિલ્મ, યુ નો એટલે કારણ કે ઘણા બધા વર્ષોથી ઘણા બધા એક્ટર મને એમ કે તમે આવી બધી શું ફિલ્મો બનાવો છો, એંગ્રી ઇન્ડિયન ગોડેસ, છેલ્લો શો સંસારા, યુ આર વેસ્ટિંગ યોર ટેલેન્ટ, યુનો કંઈક બનાવો મસાલેદાર. તો એટલે મારે એટલે હું કે મેં એમ જ કહેતો કે મસાલેદાર વાળા તો ઘણા બધા છે બનાવવા વાળા, બધા છે જ, રોહિત શેટ્ટી છે, સંજય લીલા બંસાલી, ઘણા બધા છે. તો ઇફ આઈ હેવ ટુ મેક, ઇફ આઈ બ્રિંગ સમથિંગ ન્યૂ, અને એઝ યુ સેડ રાઇટલી, અત્યારે દેર ઇઝ અ ટાઈમ to make something new, like every time director like Rajkumar Hirani, you know, takes up a new subject, have a new approach, it's still entertaining, it can still have a message, so there is a room to do new thing. And ke ghani badi so ave em lage che ke okay, you know, and to maybe work with some. And a second change ye thayo che ke pehla Bollywood ma mainly apne star hata, stars you know, and they always played more or less themselves, પોતે પોતાનો જ રોલ કરે. અને ઇવન ઘણા બધા એક્ટર્સ લાઈક અમિતાભ બચ્ચન ઇઝ અ સ્ટાર બટ ગ્રેટ એક્ટર, બટ વેરી ફ્યુ ચેલેન્જિંગ રોલ આર ગિવન ટુ હિમ. ઇટ્સ ઓનલી નાવ હી ઇઝ ડુઈંગ વેરી ચેલેન્જિંગ રોલ, બીકોઝ ધે ઓલવેઝ વોન્ટેડ હિમ ટુ બી અમિતાભ બચ્ચન, એંગ્રી યંગ મેન. તો અત્યારે આઈ ફીલ કે ઘણા બધા એક્ટર જે છે એ સ્ટાર પણ છે ને એક્ટર પણ છે, સો ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ મેક મૂવી. યુ નો યુ હેવ અત્યારે આયુષ્માન ખુરાના છે, વિકી કૌશલ, યુ નો વેરી ગુડ એક્ટર એન્ડ હ્યુજ સ્ટાર અપીલ,
So I'm very tempted now to mount one, Hindi language project which can go wider. That's fantastic to know. We are absolutely Yeah. looking forward to it. And before I, let you go, I want to ask के कई फिल्मों छे जेनो तमारे पर बहु ऊंडो प्रभाव छे, तमने पोताने बहुत ज गमती होय और बहुत बधी हशे, पण हमेशा एक हाँ एवी होय दैट यू ऑलवेज कनेक्ट विद देम के लाइक ना आ तो होय ज ने लिस्ट में समथिंग लाइक दैट. हाँ એટલે એવી તો એટલે જસ્ટ આઈ એમ લાઈક ધ આઈ એમ નોટ બ્રેગિંગ એમ કે એક એટલે મારા મારા વખાણ નથી કરવા, પણ આઈ ડોન્ટ થિંક આઈ નો એની બિગર ફિલ્મ બફ ધેન મી. અહીંયા ને મારી મુંબઈની ઓફિસ વચ્ચે આઈ મસ્ટ હેવ 30-40 હજાર બ્લ્યુરે ડીવીડી નું કલેક્શન, અને પ્રોજેક્ટર છે મારી આગળ, અને હું બધા દોસ્તારને ભેગા કરીને મલાડમાં સાંજે ભેગા પિક્ચરો દેખાડીએ નેક્સ્ટ ટાઈમ. સો અને ખાવા બાવાનું મગાવીએ, અને જેવી નવી પિક્ચર એટલે બધાને હું ફોન કરું કે ભાઈ આવી જાઓ. અને જ્યારે પણ મેં ફિલ્મ બનાવી છે ત્યારે પણ ઓફ ડેઝ ઉપર ટીમ કે અમે આ પિક્ચર જોઈ નથી એટલે હું એમના માટે સ્ક્રીનિંગ કરું શો. અમારી જોડે અમારી મારા દરેક શૂટિંગમાં અમારું હોમ થિયેટર સાથે જ હોય, ફૂલ બિગ સ્ક્રીન આઉટડોર પ્રોજેક્ટર. છેલ્લો શોમાં પણ હતું, લદ્દાખમાં પણ હતું. એટલે અને આઈ લવ શેરિંગ ધીસ મૂવી એન્ડ ટોકિંગ અબાઉટ ધેમ, એન્ડ એટલે બે થિંગ હેપન, યુ નો પીપલ ગેટ ઇન્સ્પાયર્ડ એન્ડ ધે અન્ડરસ્ટેન્ડ વાય એમ આઈ મેડ અબાઉટ સચ બોરિંગ ફિલ્મ, યુ નો. સો બટ એ ફિલ્મ એવું છે ને કે બેઝિકલી અલોંગ વિથ ટાઈમ એન્ડ એઝ યુ ગ્રો એન્ડ વોટ મૂડ યુ આર ઇન, એ થોડું બદલાયા કરે કે ભાઈ ઓ આઈ નાવ આઈ યુ નો સમ ફિલ્મ અરે અત્યારે આ જૂની થઈ ગઈ, સો ઇવન ઇફ આઈ ટેલ યુ ટુડે કે ઓ ધીસ ફિલ્મ હેઝ ચેન્જ માય લાઈફ એન્ડ યુ ગો એન્ડ વોચ ઇન કે આમાં આવું શું હતું, બટ વેન આઈ સો ઇટ ઇન ડિફરન્ટ Exactly. Exactly. કોન્ટેક્સ્ટ. એટલે બટ દેર આર ડેફિનેટલી સમ આઉટસ્ટેન્ડિંગ એક્ઝામ્પલ વિચ આર ટાઈમલેસ, યુ નો. સો લેટ્સ સે કલેક્ટિવ ડિરેક્ટર્સ વર્ક લાઈક સ્ટેનલી ક્યુબ્રિક, યુ નો, એની બધી ફિલ્મો, એવરીથિંગ, યુ નો, વેધર ઇઝ શાઇનિંગ, વેધર ઇઝ 2001 સ્પેસ ઓડિસી, યુ નો, બીકોઝ એ એક એવા ડિરેક્ટર છે કે એ જેવી પહેલા સ્ટોરી શોધે અને એ સ્ટોરી પ્રમાણે સ્ટાઇલ શોધે, એટલે દરેક ફિલ્મ અલગ હોય. શાઇનિંગ એટલે શાઇનિંગ એટલે જ્યારે ઇફ યુ નો જ્યારે ચોપડી બહાર પડેલી, આપણે એને પલ્પ ફિક્શન કહેવાય, 5 રૂપિયામાં રોડમાં વેચાતી હોય કોઈ વાંચે નહીં. ઇટ ઇઝ લિટરલી સ્પીકિંગ અકોર્ડિંગ ટુ મી ઇટ્સ નોટ અ ગ્રેટ બુક, યુ નો, પણ એનાથી જે ફિલ્મ બની જેક નિકલસન, એટલે સો દેટ્સ વન કાઇન્ડ ઓફ અ વર્ડ. ઇન સર્ટન લેવલ સ્ટોરીની અંદર એક આખું, આપણે ઇન્ડિયન છીએ, આપણા એ રૂટ છે, એટલે આઈ લાઈક ધ સ્પિરિચ્યુઅલ એન્ડ આધ્યાત્મિક મેસેજ. કે એક ગમે એવી સ્ટોરી હોય, ક્રિમિનલ હોય, થ્રિલર હોય, એક્શન હોય, એક બીજું લેયર હોય, તો એના માટે આઈ લાઈક આન્દ્રે તારકોસ્કીની ફિલ્મ સ્ટોકર, મિરર, રશિયન ડાયરેક્ટર છે. આઈ થિંક દે ઇવન ટુડે દે આર ટાઈમલેસ, યુ નો, અને એનું જેટલું બધું એને કન્ટ્રીબ્યુશન કર્યું છે સિનેમામાં, યુ નો, અત્યારે પણ પીપલ આર યુઝિંગ ઇટ. અને પછી જપાનમાં એકાદ બે ડિરેક્ટર છે, હિરોશી તેશીગારા, યુ નો, જેને વુમન ઓફ ધ ડ્યુન કરીને એક ફિલ્મ બનાવેલી બ્લેક એન્ડ વ્હાઇટમાં, અને એ ચોપડી હતી જેને ઓલરેડી નોબેલ પ્રાઇઝ મળેલું, એ રાઇટરને નોબેલ પ્રાઇઝ. એટલે એ ડિરેક્ટરનું જે કન્ટ્રીબ્યુશન છે જે સિનેમામાં, એટલે એક તો એ બધું છે, અને પછી ઇટાલિયન ન્યુરિઝમમાં અમુક ફિલ્મો છે. એના પછી ધેર ઇઝ અ હોલ સાયલન્ટ એરા, યુ નો, સાયલન્ટ એરામાં એટલે ચાર્લી ચેપ્લિન, બસ્ટર કીટન, યુ નો, યુ કાન્ટ મિસ ધેમ, યુ નો, દેર ઇઝ એમની આગળથી એટલું શીખવાનું મળે અત્યારે. અને અત્યારના યંગ ફિલ્મ મેકર આ બધી ફિલ્મો મજા કરીને જોઈ નાખે છે, કોઈ એનાલાઇઝ નથી કરતા સિરિયસલી, કે વિધાઉટ ડાયલોગ, વિધાઉટ સ્ક્રિપ્ટ, એ લોકોએ કેટલું સ્ટ્રોંગ ઇમોશનલી પ્લોટ. અત્યારે પણ ઇફ યુ સી મોડર્ન ટાઈમ, ઇટ ઇઝ સો મોડર્ન. ડિક્ટેટર જો, ઇટ ઇઝ સો પ્રોમિનન્ટ, એઝ ઇફ એને વિઝન હતું, એનો, નોસ્ટ્રાડામસની જેમ, કે 11 વર્ષ પછી આવું થશે એમ. સો યા, બેઝિકલી એઝ આઈ સેડ, યુ નો, ફેઝિસમાં આવ્યા કરે અને ફિલ્મો જતા. That was lovely to know. And I'm sure કે જે લોકો પણ આ ઇન્ટરવ્યુ જોશે, they'll also pick up things and they will also add in their list કે એમણે શું જોવું જોઈએ. And of course, everybody is looking forward to
દિસ યા ફિલ્મ એક વાર ફેસ્ટિવલમાં આવે અને વી રિયલી રિયલી લુક ફોરવર્ડ એન્ડ વી આર એક્સાઇટેડ. થેન્ક યુ. થેન્ક યુ વેરી યા મચ એન્ડ નો થેન્ક યુ ફોર હેવિંગ મી. નો ઇટ્સ ઇટ એ અમારું હવે એ છેલ્લું સપનું છે કે વી બ્રિંગ ઇટ ટુ ધ મેક્સિમમ ઓડિયન્સ. અમારે ભલે ફ્રીમાં શો દેખાડવો પડે રોડમાં પડદા નાખીને, પણ વી આર ગોઈંગ ટુ બ્રિંગ છેલ્લો શો ટુ ગુજરાત. થિયેટર નહીં મળે તો ક્રિકેટ ગ્રાઉન્ડમાં. જૂના જમાનામાં આવતું ને. યા.